चरण वंदन करू छू। हे प्रभु, आपना चरण मा सदाई मारू स्थान हो जो। हे प्रभु, आपना शरण मा सदाई मने सत प्रेरणा मळजो। हे प्रभु, आ संसार ना अनेक निमित्तोनी वच्चे आपनो शरण, आपनो आधार, आपनी आंगळी पकड़वा मळे ते मारा आत्मानु सौभाग्य छे। हे प्रभु, आप मळ्या अनेक पापोथी, अनेक दोषोथी हूँ मारा आत्मानु रक्षण करी सक्यो छू। हे प्रभु, आपनो अनंत अनंत उपकार स्वीकारु छू। हे प्रभु, भवो भव आपनो शरण मळजो, भवो भव आपना चरण मळजो, भवो भव आप जीवो आचरण मळजो। ध्यान प्रियो, आज सारे एक एक पछी एक एक दिवसनो योग सत्यनी दिशामां लई जवानो, आ योग जगतना अनंत जीवोनी पासे ना सत्य शू छे एनी समझ छे कि ना सत्यनी दिशामां जवा माटेनो एनो कोई मार्गदर्शक छे ना एने मार्ग मळे छे। अने एटले ज जगतमां दुखी जीवो वधारे मळे कि सुखी जीव वधारे मळे, क्यों जीव वधारे मळे? दुखी जीव वधारे मळे कि सुखी जीव वधारे मळे? क्या जीव वधारे मळे? કેમ કે ભગવાને કીધેલું છે કે દર સોળ જીવે એકને સાતા હોય અને પંદરને અસાતા હોય। આખા વર્લ્ડના અનંત જીવોનું કેલ્ક્યુલેશન ભગવાન પાસે છે અને ભગવાને કીધું કે દર સોળ જીવે એક જીવને જ સાતા હોય અને પંદર જીવોને કન્ટિન્યુ અસાતા ચાલતી હોય। એટલે જ્યારે તમે સાતાના ઉદયવાળા હો ને ત્યારે તમે સમજવાનું કે તમે આ જગતના દર પંદર લોકોથી લકી જીવ છો। અને જો રેશિયો અસાતાનો વધારે હોય અને સાતાનો ઓછો હોય તો એનો મિનિંગ છે કે સાતા બાંધવાવાળા લોકો વધારે છે કે અસાતા બાંધવાવાળા લોકો વધારે છે? શું બાંધવાવાળા લોકો વધારે છે? અને યાદ રાખજો, બંધ સમયે સમજાતું નથી
બંધ સમયે સમજાતું જ નથી કે ફળ શું આવવાનું છે. બંધ સમયે સમજાતું નથી કે ફળ શું આવવાનું છે. અને જ્યારે ફળ આવે ને ત્યારે આપણને હંમેશા એક પ્રશ્ન ઉઠે કે આવું મારી સાથે કેમ થયું, મેં તો કાંઈ કોઈનું ખરાબ નથી કર્યું, મેં તો કોઈની સાથે કાંઈ અયોગ્ય નથી કર્યું, મેં તો કોઈને હેરાન નથી કર્યા. પણ ભગવાને કહ્યું કે જો તને ચાલતા ન આવડે ને તો પણ તું અસાતાનો બંધ કરતો હો, જો તને ચાલતા ન આવડે ને તો તું અસાતાનો બંધ કરતો હો, અને એક પગલું વન સ્ટેપ જો તે જોયા વગર પગ મૂક્યો, એક જ સ્ટેપ, એટલે એક સ્ટેપના ફળ રૂપે અંતો કરોડા કરોડ સાગરોપમ કાળ સુધી અસાતા વેદની કર્મનો ઉદય ચાલુ થઈ જાય છે. કેટલું? વન સ્ટેપ. અને એટલા જ માટે પરમાત્માએ આવશ્યક સૂત્રનો ત્રીજો પાઠ, બે પાઠ પૂરા થઈ ગયા છે, આથી કયો પાઠ શરૂ થઈ રહ્યો છે, થર્ડ, ત્રીજો પાઠ, એમાં ભગવાને એક જ સબ્જેક્ટ ઉપર આખો પાઠ. શું સબ્જેક્ટ છે કેટલાને ખબર છે? આવશ્યક, જે શ્રાવક માટે અવશ્ય કરવા યોગ્ય છે. એટલે કે સામાયિક સૂત્રની આરાધના કરવી તે દરેક શ્રાવક માટે ભગવાને આવશ્યક, કમ્પલસરી બતાવી દીધું. શબ્દ જ વાપરો આવશ્યક, કમ્પલસરી. જે સામાયિક કરતો ન હોય એવો શ્રાવક ક્યારેય પણ પ્રભુ મહાવીરનો ઉપાસક ન હોય. જે સામાયિક ન કરતો હોય એવો શ્રાવક ક્યારે પ્રભુ મહાવીરનો ઉપાસક ન હોય. કેમ કે સામાયિકની આરાધનાને ભગવાને આવશ્યક કીધેલી છે. આવશ્યકની વ્યાખ્યા જે છે, જે અવશ્યમ કરણીજમ આવશ્યમ, અને અવશ્ય શબ્દની વ્યાખ્યા છે જે તમારી માટે શું છે, કમ્પલસરી. આવશ્યક શબ્દની ઇંગ્લિશમાં શું કહેશો તમે, આવશ્યક, કમ્પલસરી, કે તમારી માટે જે કમ્પલસરી ભગવાન મહાવીરે શ્રાવક માટે આ કમ્પલસરી સૂત્ર બતાવ્યું છે કે આની આરાધના કરી ફરજિયાત છે. જો આની આરાધના કરો ને તો જ તમે, તો જ તમે શું છો, પ્રભુ મહાવીરના ઉપાસક છો. એટલે શ્રાવકની લાઈફમાં 24 કલાકમાંથી કમસે કમ 48 મિનિટ એમાં વીતવી જોઈએ. અને એ સામાયિકનો ત્રીજો પાઠ શેનો છે, ઇરિયાવહિયમ. ઇરિયાવહિયમ શબ્દની વ્યાખ્યા છે કે કેમ ચાલવું, કેમ બોલવું, કેમ બેસવું, કેમ વાપરવું, કાંઈ પણ કરવું, અને કરતી વખતે તમને ક્યાં 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 દોષ લાગી જાય છે. દેવાનો પ્રિયો, ભગવાન મહાવીરે આપણી દરેક એક્શનની ઉપર વોચ, ભગવાન મહાવીરે શ્રાવકની દરેક દરેક એક્શનને કેવી રીતે સમ્યક બનાવી શકાય ને એની પ્રેરણા બતાડેલી છે. કેમ કે એક મા, કેમ કે એક મા હંમેશા ઈચ્છતી હોય કે મારું બાળક સુરક્ષિત રહે, કે મારું બાળક હંમેશા માટે અસુરક્ષિત ઝોનમાં હોય. શું ઈચ્છે? એમ પરમાત્મા રૂપી મા ઈચ્છે છે કે આ જગતનો દરેક દરેક જીવ, આ જગતનો દરેક દરેક ઉપાસક, આ જગતના દરેક દરેક આત્માઓ સુખી થવા જોઈએ કે દુઃખી થવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ ભગવાન ક્યારે બની શકે, કોઈ પણ આત્મા ભગવાન ક્યારે બની શકે, જ્યારે એનામાં જગતના સર્વ જીવ પ્રત્યે પ્રેમ જાગે, એને જગતના સર્વ જીવ પોતાના જીવ સમાન લાગે, એને બધા પ્રત્યે લવ ઓલની ભાવના આવવા લાગે. જ્યાં સુધી લવ ઓલની ભાવના ના આવે ને ત્યાં સુધી ભગવાન બની ન શકે. અને એટલા જ માટે ભગવાને ભગવાન બનવાનો શું બતાડી દીધો, મને એમ કહ્યું કે જૈનત્વની અંદરમાં ભગવાન ભક્ત બનવાનો માર્ગ બતાડે છે કે ભગવાન બનવાનો માર્ગ બતાડે છે? જૈનિઝમની કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાત હોય ને તો કઈ વાત છે? ભગવાન તમને ભગવાન બનવાનું બતાડે છે, બાકીની દરેક સ્થાનની અંદરમાં તમને ભક્ત બનવાનું શીખવાડશે, પણ ભગવાન તમને ભગવાન બન કે હું ભગવાન કેમ બન્યો છું, મેં ભગવાન બનવા માટે શું પ્રોસેસ કરી છે. અને જો તમે પણ આ પ્રોસેસ કરો તો હું અને તું, તમે અને અમે, અમે ને તમે બધા જ લાસ્ટમાં કેવા, ઇક્વલ, સરખા, સિમિલર, કોઈ જાતનો ફરક નહીં.
મહાવીરે એમ ન કીધું કે ઓકે તારે આટલી આટલી ભક્તિ કરવાની તો તને મોક્ષમાં પછી હું મારા ચરણમાં બેસાડીશ. મહાવીરે એમ કીધું તને મારા ચરણમાં બેસાડીશ નહીં. ભગવાન એમ કીધું તું મારા જેવું આચરણ કર, હું તને મારી સાથે જ બેસાડીશ અને હું પણ બેસાડીશ નહીં. તારી પોતાની ક્ષમતાથી તું પોતે મારા સ્થાનમાં આવીને બેસી જઈશ. એનો મિનિંગ શું થયો? ભગવાને ક્યાંય પણ પોતાની મોનોપોલી કે ના ભગવાન બનવું મારી મોનોપોલી છે, તારે લાઈફ ટાઈમ ભક્તિ કરવાની અને પછી ધામમાં આવીને પછી મોક્ષમાં આવીને ત્યાં મારા ચરણના દાસ બનીને રહેવાનું. નો, ભગવાન તું નું ઇક્વલ સરખા કેમ? કેમ કે હું તને પ્રેમ કરું છું. ભગવાનને કોઈ પૂછ્યું, ભગવાન તમે બધાને ભગવાન કેમ બનાવવા ઈચ્છો છો? તો ભગવાને કહ્યું હું બધાને પ્રેમ કરું છું અને જે બધાને પ્રેમ કરી શકે ને એ જ ભગવાન બની શકે છે. જેના સ્ટોકમાં, જેના લિસ્ટમાં કોઈ પણ પ્રત્યે પ્રેમ સિવાયનો કોઈ દુર્ભાવ હોય ને, કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો અભાવ કે દુર્ભાવ હોય ને, ભગવાને કીધું તેનામાં ભગવાન બનવાની પાત્રતા ઝીરો થઈ જાય છે. એટલે જ એવા ભગવાને જે અવશ્ય કરવા માટે કીધેલું છે, શું કીધેલું છે? આવશ્યક. આવશ્યકમાં શું આવે છે? સામાયિક. સામાયિક એટલે છે શું? તો કે 48 મિનિટ સુધી ભગવાનની જેમ, ભગવાનની જેવા, ભગવાન જેવું પોતાનું અસ્તિત્વ સ્થિર કરી દેવું. કોઈ પણ જાતનું પાપ નહીં, કોઈ પણ જાતનો દોષ નહીં, કોઈ પણ જાતના અંદરમાં કોઈ વૃત્તિમાં કે પ્રવૃત્તિમાં પણ પાપ વૃત્તિ ના આવે એની 48 મિનિટ સુધીની વોચ. કદાચ મોક્ષમાં પહોંચવું અત્યારે આપણી માટે સહેલું કે અઘરું? તો કે અત્યારે આપણા માટે અઘરું છે, પણ એક કલાક માટે, 48 મિનિટ માટે તમે જ્યાં છો ત્યાં સિદ્ધ શિલા બનાવી, તમે જ્યાં છો ત્યાં સિદ્ધ ભગવાનની જેમ સ્થિર થઈ જવું, મૌન થઈ જવું, એક્ટિવ લેસ થઈ જવું અને એકદમ શાંત થઈ જવું, આ તમારી માટે કેટલું છે? સહેલું છે કે અઘરું છે? અને જે આ પ્રેક્ટિસ કરવાની શરૂ કરી દે છે ને, શરૂઆત સામાયિકથી થાય છે અને અંત સિદ્ધત્વથી થાય છે. શરૂઆત સામાયિકથી થાય છે અને અંત સિદ્ધત્વથી થાય છે. કેમ કે અહીંયાની એક એક કલાકની પ્રેક્ટિસ વધતા 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 છેલ્લે અહીંયાની પ્રેક્ટિસ વધતા 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 છેલ્લે એક એવી દશા આવે છે, કલાકમાંથી બે કલાક, બે કલાકમાંથી ત્રણ કલાક, ત્રણ કલાકમાંથી એક દિવસ, એક દિવસમાંથી પાંચ દિવસ, એમ કરતા 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 એવી સ્થિરતા આવી જાય છે કે મોક્ષમાં અનંતકાલીન સ્થિરતા આવી જાય છે. પણ એવી સિદ્ધત્વની દશા સુધી પહોંચવા માટે જે કરવાનું છે એ પ્રોસેસ શું છે? કઈ પ્રોસેસ છે? સામાયિક છે. અને કદાચ તમને વધારે પાઠ ના આવડે, નો પ્રોબ્લેમ, આ વખતે શીખી જજો. પણ માનો કે પાઠ ના આવડે, તમે માત્ર સંકલ્પ લઈને બેઠા કે હું એક સામાયિકના ભાવ રાખું છું, બસ આટલું છું, હું એક સામાયિકના ભાવ રાખું છું, હું 48 મિનિટ સુધી સામાયિકના ભાવ રાખું છું, આટલો જ માત્ર સંકલ્પ કર્યો ને, એટલે તમારા પછખાણ સ્ટાર્ટ થઈ ગયા. સંકલ્પને ભગવાને પછખાણનું બીજું નામ આપ્યું છે. સંકલ્પને ભગવાને પછખાણનું બીજું નામ આપ્યું છે. ન આવડે નો પ્રોબ્લેમ, આવડી જાય સૌથી બેસ્ટ. અને એ એક કલાક માટે, એ 48 મિનિટ માટે સંસારથી ડિસકનેક્ટ થાવ અને સ્વયંથી કનેક્ટ થાવ. એ બી અને સી, તો સી એ ઓનલી એ થી કનેક્ટ રહેવું, સી એ ઓનલી એ થી કનેક્ટ રહેવું. સી એટલે કોમ્બિનેશન. શેનું કોમ્બિનેશન? આત્મા અને બોડીનું કોમ્બિનેશન. અને આ સીના કોમ્બિનેશનને 48 મિનિટ માટે ઓનલી એ સાથે કનેક્ટ કરું, એ પ્રોસેસને શું કહેવાય? એ પ્રોસેસ સામાયિક કહેવાય. એટલે કે જેમ 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 તમે કોમ્બિનેશન એ તરફ વધારે ઢળતું જાય તો ઓટોમેટિક બીને શું થાય? કંપની, બે કંપની ભેગું વર્ક કરતી હોય એમાં એકને મહત્વ મળે અને એકને મહત્વ ન મળે એટલે અંતે એ કંપની શું કરે?
શું કરવા લાગે એ કે મને તમારી સાથે બસ જે દિવસે બી કંપની એમ કહી દે કે મને એ સાથે નહીં ફાવે અને અલગ પડે એ ક્ષણને મોક્ષ કહેવાય છે. એ ક્ષણને મોક્ષ કહેવાય છે. પણ એ ક્ષણ સુધી પહોંચવા માટે, એ ક્ષણ સુધીની પ્રોસેસ સુધી પહોંચવા માટે શું કરવું પડે છે? એ ક્ષણ સુધી પહોંચવા માટે ધીરે 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 પ્રેક્ટિસ કરવી પડે છે. અને એ પ્રેક્ટિસનું નામ છે બોલો, એટલે કે આ સામાયિકની આરાધના કરવી, આ સામાયિકની આરાધના કરવી શ્રાવક માટે, જો તેનું મોક્ષ લક્ષ્ય હોય, જો તેનું મોક્ષ લક્ષ્ય હોય તો આ એની માટે શું છે, કરવા જેવી છે કે કમ્પલસરી છે? એક કરવા જેવી વસ્તુ હોય અને કમ્પલસરી હોય. અમારે તમારી ઘરે આવવું, પગલા કરવા, કરવા જેવા કે કમ્પલસરી? હેલો, અમારે તમારી ઘરે પગલા કરવા આવવું એ કરવા જેવું કે કમ્પલસરી? બોલો, કમ્પલસરી કે કરવા જેવું? હેલો, અમારે તમારી ઘરે આવવું, યાદ રાખજો, અમારું તમારી ઘરે આવવું કમ્પલસરી નથી, પણ તમારું અમારી ઘરે આવવું. બોલો, સમજાય છે? અને જો તમને આ રિયલાઇઝ થઈ જાય કે ના, મારા માટે કમ્પલસરી છે, તો યાદ રાખજો, જેને પ્રભુના ક્ષેત્રમાં આવવા માટેનું કમ્પલસરી લાગે ને, એના જ માટે મોક્ષના દરવાજા ખુલી જાય છે. અને જેને પ્રભુના ક્ષેત્રમાં આવવું, પછી ઉપાશ્રય હોય કે કોઈ પણ ધર્મનું સ્થાન હોય, જેને આવવું કમ્પલસરી લાગે ને, એની માટે મોક્ષના દરવાજા શું થઈ જાય, ખુલી જાય છે. હા, જશું તો ચાલશે, આજે નહીં છે તો કાલે જશું. જેની માટે એવા ઓપ્શન છે, ભગવાને કીધું એની માટે દરવાજા. એટલે સામાયિક વાસ્તવિકતામાં મોક્ષના દરવાજાને ખોલવાની શું છે, કી રહેલી છે. અને એનાથી પણ આગળ વધીને કદાચ મોક્ષની વાત તો દૂર રહી, મોક્ષ ચાલો જ્યારે થશે ત્યારે થશે, પણ અમે માનીએ છીએ કે સામાયિક એટલે વન ટાઈપ ઓફ બ્રેઇન રેસ્ટ. સામાયિક એટલે શું? વન ટાઈપ ઓફ બ્રેઇન રેસ્ટ. આજ મોટાભાગના લોકો જેવા 50-55-60 થાય નહીં, એટલે પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય. શું પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય? બધું શું થવા લાગ્યું છે? ભૂલાવા લાગ્યું છે. એક સેકન્ડ પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય કે ગુરુદેવ કોને ખબર હમણાં છે ને બોડી ઉપર કંટ્રોલ નથી, એટલે શું થઈ જાય છે? બોલો, આમ કરે ને, શું કહે? પાર્કિન્સન. ઓ, તમને ખબર છે. ત્રીજા એક લોકો કહે, ગુરુદેવ હમણાં કોને ખબર છે ને બેલેન્સ જ રહેતું નથી, આ જેટલા પણ ડિસીઝ છે ને એ તમામે તમામ થવાનું કારણ છે કે તમારું બ્રેઇન એને તમે ક્યારેય શું નથી આપતા, રેસ્ટ નથી આપતા. પણ જે વ્યક્તિ એવરી ડે 48 મિનિટ માટે સામાયિકમાં બિરાજમાન થઈ જાય, એને રિલિજન બેનિફિટ્સ તો મળે જ છે, એને રિલિજન બેનિફિટ્સ તો છે જ, ધાર્મિક રીતે તેને બેનિફિટ છે જ, પરંતુ એને ફિઝિકલી પણ, એને મેન્ટલી પણ શું થઈ જાય છે, બેનિફિટ મેળા વગર. અને એટલા જ માટે પહેલાંના શ્રાવકોને તમે જોશો ને, હજી અત્યારમાં કેટલાક ટોપીવાળા, ધુતિયાવાળા દાદાજી કે કોઈ પણ આવે છે ને, એ આરામથી 80 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ વંદના કરે છે. એને 80 વર્ષ પહેલાંની ઘટનાઓ આમ જેને કહેવાય ને ફટાફટ યાદ હોય, સ્કૂલમાં આમ હતું, તે રામ ગયો, અહીંયા આ ગામમાં આમ હતું, અહીંયા દર્શન કર્યા હતા, ગુરુદેવને અહીંયા ગયા હતા, બધું જ યાદ હોય. પણ તમને જે પૂછવામાં આવે કે આમ હતું, હા ગુરુદેવ એક મિનિટ કહું, એક મિનિટ માટે કહું, કહું એટલે શું, તો હવે એને શું કરવું પડશે, બધું યાદ કરવું પડશે. કેમ કે એના બ્રેઇન ઉપર એને ક્યારે રેસ્ટ નથી આપ્યો, એટલે એની બ્રેઇનની ધીરે 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 ક્ષમતા શું થઈ જાય છે, ઓછી થઈ જાય છે. જે વ્યક્તિ સામાયિકની આરાધના કરે એટલે ઓટોમેટિક એની અંદરની ચંચલતાઓ શું થવા લાગે, એ ચંચલતાઓ ઘટવા લાગે. અને ચંચલતા ઘટે તો અસાતા વેદની કર્મ વધે કે ઘટે? ભગવાને કીધું ચંચલતા અસાતા વેદની કર્મબંધનું મેઇન કારણ છે.
તમને નથી ખબર. ચંચલતા અસાતા વેદની કર્મના બંધનું મેઇન કારણ છે. અને ચંચલતા એટલે શું? હડબડાટ. કેટલાક લોકોને તમે જોશો ને કામ ઓછું કરે પણ હડબડાટ બહુ વધારે હોય. અને કેટલાક લોકો જે કરવું છે તે ધ્યાનપૂર્વક કર્યા જ કરશે, કર્યા જ કરશે, કર્યા જ કરશે, પણ એની અંદરમાં ઉદ્વેગ નહીં હોય, હડબડાટ નહીં હોય. એ ચાલતા હશે તો આરામથી ચાલતા હશે. અને કેટલાક લોકો ચાલતા હશે તેના પગલાનો શું આવતો હશે? યાદ રાખજો, જેના પગનો અવાજ વધારે આવે ને એને અસાતા વેદની કર્મનો બંધ વધારે થતો હોય. જેના ઘરમાં, જેના ઘરમાં અમે લોકો હંમેશા માટે કહીએ કે જે સાધુ સાધ્વીજીને પાત્રા ધોવામાં અવાજ વધારે આવે ને એનો મિનિંગ છે કે એના માઇન્ડમાં કંઈક શું ચાલી રહ્યો છે? ઉદ્વેગ ચાલી રહ્યો છે. અને જેના ઘરમાં વાસણને ધોવાનો અવાજ વધારે આવે ને એને સમજી લેવાનું કે યસ, અંદરમાં શું ચાલતો હોય છે? ઉદ્વેગ ચાલતો હોય છે. અમે, મારી પાસે ગઈકાલે એક ભાઈ છે ને, સામાયિક શીખવા માટે બેઠા હતા. અને સામાયિક શીખવા માટે જ્યારે બેઠા હતા તેને સામાયિકની બુકને મારી સામે છે ને આમ ખોલી, ખોલ્યા પછી એણે જે સ્પીડે પેપરને આમ કરવા કરી રહ્યા હતા, હું સમજી ગયો કે યસ, આ વ્યક્તિનો અસાતા વેદની કર્મનો બંધ વધારે થઈ રહ્યો છે. કેમ? તો કે ચંચલતા અસાતા વેદની કર્મનો બંધ વધારે છે. અને જેનો અસાતા વેદની કર્મનો બંધ આજે થાય છે એને આજે ફળ મળે છે કે પછી ફળ મળે છે? અને ફળ મળે ને ત્યારે એમ થાય કે મેં તો કાંઈ કર્યું નથી, મેં તો કોઈને હેરાન કર્યા નથી, મેં તો કોઈને પીડા આપી નથી, મેં તો કશું જ એવું કર્યું નથી. પણ ભગવાન કહે છે જેની અંદરમાં ઉદ્વેગ હોય, ચંચલતા હોય, એણે અસાતા વેદની કર્મનો બંધ વધારે કર્યો હોય. તો કોઈ પણ કાર્ય કરતી વખતે તમારી અંદરમાં સ્પીડ હોવી જોઈએ કે હડબડાટ હોવો જોઈએ? એક જેને પાક્કું ટાર્ગેટ ખબર છે એ પોતાની સ્પીડથી જાય છે. અને કેટલાક ટાર્ગેટ ખબર પણ નથી હોતી, બસ આમ કરવાનું છે, આ કરવાનું છે, આ કેમ નથી થયું? અંદર અંદરમાં શું ચાલતું હોય? મનની અંદરમાં આ ઉદ્વેગ કોનામાં વધારે હોય, આ ચંચલતા કોનામાં વધારે હોય? હલો, આ ઉદ્વેગ કે ચંચલતા કોનામાં વધારે હોય? જેણે બ્રેઇન રેસ્ટ આપતા નથી આવડતું, અને એવા લોકોને તમે ઊંઘમાં પણ એની બાજુમાં સૂતા હો ને કે બાજુમાં બેઠા હો ને, તો ઊંઘમાં ઊંઘમાં શું કરતા હોય? ઊંઘમાં ઊંઘમાં બોલતા હોય, ઊંઘમાં ઊંઘમાં પણ સૂતા હોય ત્યારે ક્યાંક હોય, ઉઠે ને ત્યારે. અને એવું નહીં માનતા નાના છોકરાનું જ આવું હોય, મોટા મોટા સારા સારા લોકો સુવે ત્યારે ક્યાંક હોય અને ઉઠે ત્યારે. કેમ? તો કે તેની અંદરનો ઉદ્વેગ એને રાતના પણ સુતા સુતા પણ અસાતા વેદની કર્મનો બંધ કરાવતો હોય. અને એવી વ્યક્તિ કોઈ પણ ડિસિઝન લે ને તે ડિસિઝન પણ ફર્મ હોય કે વેવરિંગ હોય, અને વિવિંગ હોવાને કારણે એના જેટલા પર રિલેશન્સ હોય એ રિલેશન પણ શું થતા હોય? ડિસ્ટર્બ થતા હોય કે સ્મૂથલી ચાલતા હોય? શું થતા હોય? અને એટલા જ માટે જે વ્યક્તિ સામાયિક કરતો હોય ને એનું ઘર સુખી હોય, જે વ્યક્તિ સામાયિક કરતા હોય ને એના રિલેશન હેપી હોય, જે વ્યક્તિ સામાયિક કરતા હોય ને એનો પોતાની સેલ્ફ ઉપરનો કંટ્રોલ વધારે હોય, જે વ્યક્તિ સામાયિક કરતા હોય ને એની અંદરમાં તરત જ રિએક્ટ કરવાની પ્રોસેસ સ્લો ડાઉન થઈ જાય. કેમ? તો કે એને શું આપતા આવડી ગયું? બોલો. એટલે તમારે એમ કેવું કે સામાયિક કરું છું કે બ્રેઇન રેસ્ટ આપું છું? શું આપું છું? બ્રેઇન રેસ્ટ આપું છું. અને જેવું બ્રેઇન રેસ્ટ આપવાની પ્રોસેસમાં જશો ને એટલે તમને સામાયિક કરવાનું શું થશે? મન થશે. એટલે ફિઝિકલી પણ તમારી એક્ટિવનેસ થોડીક કંટ્રોલમાં આવશે અને ઓટોમેટિક જ તમારું બ્રેઇન પણ શું થઈ જશે. અને એવી વ્યક્તિ જ્યારે પણ સામાયિકમાં બેઠી હોય ને એવા સમય એને એની અંદરના જ્ઞાના વર્ણીય કર્મ એટલા ઓછા થઈ જાય કે જેને કારણે શું ક્યારે કરવાનું હોય ને એનું વિઝન પણ ઓપન થઈ જાય. એટલે તમે 100 વિચાર કર્યા પછી જે ડિસિઝન ઉપર આવતા હો ને તમારી કેપેસિટી 10 વિચાર કર્યા પછી ડિસિઝન પર આવી જવાની આવી જાય. કેટલાક લોકો ખબર છે કોઈ એક ડિસિઝન લેવું હોય ને
કેટલી વાર સુધી એના પર વિચાર 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 કરશે, અને કેટલાક લોકોનું ડિસિઝન એક આમ 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 બસ ફાઇનલ, હવામાં કાંઈ વધારે ચેન્જીસ લાવવું પડે નથી. પણ કેટલાકને અંદરમાંથી ભય લાગ્યા કરે, ફિયર આવે, આમ કરીએ તો આમ થશે કે નહીં, કેમ કે એના ડિસિઝનમાં 100 વિચાર આવ્યા હોય. ડિસિઝનમાં 100 વિચાર શું કામ આવે? કેમ કે એને પોતાના ડિસિઝન ઉપર 100% શું ન હોય, ટ્રસ્ટ ન હોય, કોન્ફિડન્સ ન હોય, ભરોસો ન હોય. જે વ્યક્તિ સામાયિક કરતી હોય ને, અમે એવા કેટલાય લોકોને જોયેલા છે, જે વ્યક્તિ પરફેક્ટ સામાયિક કરતી હોય ને, એ 10 વિચારમાં એક ડિસિઝન લેવાવાળી હોય, અને નહીંતર 100 વિચારમાં પણ એક ડિસિઝન પરફેક્ટ ન થાય, અને એને કારણે શું થાય, એ વ્યક્તિ હંમેશાને માટે શાંત હોય કે અશાંત હોય. એટલે અમે તમને શાંતિનો વે બતાડી રહ્યા છીએ કે અશાંતિનો વે બતાડી રહ્યા છીએ? શેનો વે બતાડી રહ્યા છીએ? જેમ 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 સત્સંગ થતો જાય, જેમ જેમ આ પ્રવચનો સંભળાતા જાય, જેમ જેમ એક એક વાત અંદર અંદરમાંથી સમજાતી જાય, એમ શું થવું જોઈએ, એમ એમ એ વસ્તુ એપ્લાય થવી જોઈએ કે માત્ર સંભળાવી જોઈએ? મને ગઈકાલે વિનમ્રમુનિ કહી રહ્યા હતા કે ગુરુદેવ સાંભળે છે બધા બહુ, પણ એપ્લાય બધા બહુ નથી કરતા, અને એટલા જ માટે શું એપ્લાય કરવું ને, તમારે ખાલી માત્ર એટલું જ કરવાનું છે, ઘરમાં બેઠા એકાદ ખૂણામાં બેસી ગયા, એક કલાક માટે 48 મિનિટ માટે થઈ શકે તો આઈઝ ક્લોઝ, ન થઈ શકે નો પ્રોબ્લેમ, હાથને શાંત કરી દો, પગને શાંત કરી દો, સ્થિર થઈ જાઓ, ધ્યાન તમારાથી થાય કે ન થાય શાંતિથી બેસી જાઓ. તમે એ બેસી ગયા પછી સંકલ્પ કરો કે મારે આ 48 મિનિટ માટે શું કરવી છે, સામાયિક કરવી, સામાયિકના ભાવમાં આવવું છે. ભલે તમને પછખંડ લેતા ના આવડે, ધીરે ધીરે આવડશે. ભગવાને કીધું તમારા યોગો જેવા મંદ પડે ને, એટલે તમારા આશ્રવો બંધ થઈ જાય છે. આશ્રવ એટલે કર્મોનું આવવું, આશ્રવ એટલે કર્મોનું આવવું. જેવા તમારા યોગો મંદ પડે છે સંકલ્પપૂર્વક, સંકલ્પ વગર તમે આમને પથારીમાં 1.5 કલાક પડ્યા હો તો કાંઈ નહીં, તમે આમને સોફા ઉપર 1 કલાક બેઠા હો તો કાંઈ નહીં, પણ જો તમારો સંકલ્પ હોય કે હું શું કરું છું, 1 કલાક માટે 48 મિનિટ માટે સામાયિક કરું છું, જેવો આ સંકલ્પ આવે એટલે તમારા એ 48 મિનિટ માટે સાધુને જેટલા પાપ ન લાગે ને, સાધુને જેટલા પાપ ન લાગે એટલા જ, એટલો જ લાભ શ્રાવકને એ સમય થાય. કેમ કે ભગવાને કીધું 1 કલાકનું સાધુપણું એમનામ સામાયિક છે. તમારામાંથી કેટલા દીક્ષા લેવા તૈયાર છે? ભાવ છે પણ લઈ શકે એમ નથી, પરિસ્થિતિ છે, સિચ્યુએશન છે, લગ્ન થઈ ગયા છે, ફેમિલી છે, રિસ્પોન્સિબિલિટી છે, મનમાં એમ થાય પણ ખરું કેવું આ સાધુ જીવન બેસ્ટ છે, પરંતુ લઈ શકાય એમ નથી. એવા કેટલા સાધુ જીવન બેસ્ટ માનો છે એવા કેટલા? ચાલો, અમારી લાઈફ બહુ સારી છે એવું માનવાવાળા કેટલા? અમારી લાઈફ બહુ સારી છે એવું માનવાવાળા કેટલા? એટલું માનું છું આ લેવા જેવું છે એવું માનવાવાળા કેટલા? આ લેવા જેવી છે એવું માનવાવાળા કેટલા? આ લેવી છે એવો વિચાર કરવાવાળા કેટલા? આજ નહીં તો ક્યારેક, છેલ્લે કાંઈ નહીં તો ભગવાન મારે કફન ઓઢીને વિદાય નથી લેવી, મારે તારી પછેડી પહેરીને છેલ્લે વિદાય લેવી છે, એવા કેટલા? બરાબર, તો એની માટે શું કરવું પડે? એની માટે અત્યારથી જ પ્રેક્ટિસ સ્ટાર્ટ, 1 કલાકની દીક્ષા લેવાનું શરૂ કરો, એટલે તમને ધીરે 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 લાઈફ ટાઈમની દીક્ષા લેવા માટેની પ્રેક્ટિસ થઈ જાય. અને એટલા જ માટે શ્રાવકો માટે સામાયિકને ભગવાને શું કીધેલી છે, બોલો, કમ્પલસરી કીધેલી છે. અને એટલા જ માટે એ સામાયિકનો આ ત્રીજો પાઠ સેનો જ આ એરિયા વૈયા એટલે શું, આ એરિયા વૈયા એટલે શું? એરિયા વૈ શબ્દની વ્યાખ્યા એ છે આત્મા આત્મા સિવાય જેટલી ગતિ કરે, આત્મા આત્મભાવ સિવાય જેટલી ગતિ કરે, એ ગતિથી જેટલા પણ જીવોને તકલીફ થાય, એ તકલીફનું મિચ્છામિ દુક્કડમ કરવું, એનું નામ ભગવાને એરિયા વૈયમ સૂત્ર આપ્યું છે. આત્મા આત્મા સિવાયના જેટલા પણ ભાવમાં ગતિ કરે,
આપણે એને માત્ર એક શબ્દમાં આપ્યું છે કે ચાલતા ચાલતા. ખાલી હાલતા ચાલતા નહીં, આત્મા જ્યારે પણ આત્માને ભૂલીને જ્યાં પણ ગતિ કરે, એવરીડે તમને તમારી યાદ કેટલી વાર આવે, એવરીડે તમને તમારી યાદ કેટલી વાર આવે. ભૂલી જાઓ છો તમને વધારે કે તે યાદ કરો છો તમને વધારે? આખા દિવસમાં તમારું તમને ભૂલવા પણ વધારે છે, તમારું તમને યાદ કરવા પણ વધારે છે? હું આત્મા છું એવું યાદ વધારે હોય કે હું ભરત છું, કે હું મુર્ગેશ છું, કે હું રાજેશ છું, કે હું એક્સ વાય ઝેડ છું, એ વધારે યાદ હોય? શું વધારે યાદ હોય? બરાબર છે. એટલે આત્મા આત્માને ભૂલી જાય છે, આત્મા આત્માને ભૂલી જાય છે, અને જે ભૂલી જાય છે એના કારણે તે બોડીમાં ભળી જાય છે, એ કનેક્ટ થઈ જાય છે અને એવી એક્ટિવિટી કરવા લાગે છે. અને જેટલી પણ એક્ટિવિટી થાય છે એમાં ક્યાંક ને ક્યાંક બીજા જીવને તકલીફ થાય છે. તમે તમને યાદ કરો ને, તમે તમને યાદ કરો તો તમે ક્યારેય બીજાને હર્ટ નહીં કરો, પણ જ્યારે તમે તમને ભૂલી જશો ને ત્યારે જ તમે બીજાને હર્ટ કરી શકશો. આત્મા જ્યારે આત્માને યાદમાં હોય છે ને ત્યારે સંભાવમાં આવી જાય છે, પણ જ્યારે આત્મા આત્માને ભૂલી જાય છે ને ત્યારે બોડીને પોતાનું સ્વરૂપ માની લે છે, અને એ સ્વરૂપને માનવાના કારણે જેટલી એક્ટિવિટી થાય એમાં કોકને કોકને ક્યાંક ને ક્યાંક શું કરે છે? હર્ટ કરે છે. એટલે પ્રભુને કોઈ પૂછ્યું, ભગવાન આ જગતની સૌથી મોટામાં મોટી ભૂલ કઈ? આ જગતની સૌથી મોટા મોટી ભૂલ કઈ? હિંસા? ભગવાને કીધું ના. ચોરી? ભગવાને કીધું ના. અબ્રહ્મનું સેવન? ભગવાને કીધું ના. પરિગ્રહ? ભગવાને કીધું ના. ભગવાન આ જગતની સૌથી મોટામાં મોટી ભૂલ કઈ? અને પ્રભુએ જવાબ દીધો, આ જગતની સૌથી મોટા મોટી ભૂલ એક જ છે, પોતાને ભૂલી જવું. કેમ કે જેટલી પણ સિનફુલ એક્ટિવિટી થાય ને, જેટલા પણ પાપ થાય, જેટલા પણ દોષ થાય, જેટલું પણ અયોગ્ય થાય, એ કોના કારણે થાય? જો બિલાડીને ખબર હોય કે હું બિલાડી નથી, હું તો આત્મા છું, આ તો મને ખાલી આવો જન્મ મળ્યો છે એટલે હું બિલાડી છું, એવી જોઈને ખબર હોય તો તે ઉંદરને ખાઈ શકે કે ના ખાઈ શકે? ન ખાઈ શકે. પણ એ પોતાને ભૂલે છે એટલે પોતાને શું માને છે? પોતાને બિલાડી માને છે. ભગવાને કીધું, જેટલા પણ પાપ થાય છે, જેટલા પણ દોષ થાય છે, અને આખા સંસારનું કોઈ કારણ હોય તો એક જ કારણ છે. કયું કારણ? પોતાને. અને તમે બરોબર યાદ કરો કે છેલ્લે તમે તમને ક્યારે યાદ કર્યા હતા? છેલ્લે તમે તમને ક્યારે મળ્યાતા? છેલ્લે તમે તમારી સાથે ક્યારે વાત કરી હતી? છેલ્લે તમને તમારી ચિંતા ક્યારે થઈ હતી? છેલ્લે તમને તમારો વિચાર ક્યારે આવ્યો હતો? યસ ઓર? એટલે જ જ્યારે આત્મા પોતાને ભૂલે છે ત્યારે દેહના ભ્રમમાં આવી જાય છે, અને ભ્રમમાં આવવાને કારણે જેટલી એક્ટિવિટી કરે છે, જેટલી પણ એક્ટિવિટી કરે છે, એ તમામ એક્ટિવિટીને પરમાત્માએ પાપ કીધેલું હતું. અને એટલા જ માટે તમે જ્યારે સામાયિકમાં આવો છો ત્યારે પોતાને મળવાની શરૂઆત કરો. કોઈ પૂછે કે સામાયિક એટલે શું? કોઈ પૂછે કે સામાયિક એટલે શું? તો આન્સર શું છે? પોતાને મળવાનો સમય. પોતાને મળવાનો સમય જેમાં મળે ને એનું નામ સામાયિક છે. જો તમે બીજી કોઈ પણ એક્ટિવિટીમાં જશો ને, કોઈ પણ માનો કે સેવાની પણ એક્ટિવિટીમાં છો ને, એ સમય પણ તમે તમને તો શું થઈ જાઓ છો? ભૂલી જાઓ છો. કદાચ માનો કે પૂજા પણ કરવા જાઓ છો ને, તો પણ શું થાય છે? ભૂલી જાઓ છો. અને કદાચ તમે વ્યાખ્યાનમાં પણ બેસો છો ને, પણ જો ખાલી અમને જોયા કરશો ને,
ખાલી એમને સાંભળા કરશો ને તો પણ તમે તમને પાછા શું થઈ જશો. એટલે આ મારા આત્મા માટે કંઈક વાત થઈ રહી છે, એટલે મારે સાંભળવી જ. તો તમને તમારા આત્માની યાદ હશે, અને આ મારા આત્મા માટેની કોઈ વાત છે એવું યાદ ના આવે. તો યાદ રાખજો, જો ખાલી અમને પણ સાંભળશો ને, તમારા આત્માને યાદ કર્યા વગર ખાલી અમને પણ સાંભળશો ને, તો પણ તે યોગ્ય માર્ગ હશે કે અયોગ્ય માર્ગ હશે ભગવાન? તો પણ તે અયોગ્ય માર્ગ હશે. અને એટલે જ પોતાના આત્માને યાદ કરવાનું યાદ રહીએ ને, પોતાના આત્માને યાદ કરવાનું યાદ રહીએ ને, એની માટે શું કરવી જોઈએ? એની માટે શું કરવી જોઈએ? કેટલાને આવડે છે, શું કરવું જોઈએ? અમે અમદાવાદમાં હતા અને એક 70 વર્ષના દાદાજી મને કે મારે છે ને પ્રતિક્રમણ શીખવાનો વિચાર છે, પણ રોજ મારી દુકાન 5 કુવા છે ને ત્યાં જવાનું છે. શેમાં જાઓ? તો કે બસમાં જાઉં છું. હું કાંઈ નહીં, રોજ બસની ટિકિટ મળતી હશે ને? હા, કે રોજ બસની ટિકિટ લઉં છું. તમારે શું કરવાનું કે આગલા દિવસે જે બસની ટિકિટ હોય ને એની પાછળનો ભાગ જે પ્લેન હોય એમાં તમારે સામયિકના પ્રતિક્રમણના 2 શબ્દો લખવાના, અને 2 શબ્દ તમારે બસમાં અડધી કલાક લાગે ને ત્યારે બેઠા 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 એ 2 શબ્દ પાકા કરી લેવાના. એમ કરતાં કરતાં તમને આવડી જશે. એમણે 70 વર્ષની ઉંમરે 1 વર્ષમાં આખું પ્રતિક્રમણ શું કરી લીધું? કંઠસ્થ બાય હાર્ટ કરી લીધું. અને એને કામમાં ક્યારે લાગ્યું કે જ્યારે એમણે 11 વર્ષે સંથારો લીધો ત્યારે કોઈએ એને કીધું પ્રતિક્રમણ કરાવો, તો કે ના મને આવડે છે. અને એણે પોતે પ્રતિક્રમણની આરાધના પૂરી કરી, પ્રતિક્રમણની આરાધના પૂરી કરી અને બરાબર છેલ્લો પાઠ બધું પૂરું થયું અને એણે દેહ છોડ્યો હતો. વિચાર કરો કે એની માટે પ્રતિક્રમણ શીખવું તેના મૃત્યુને સુધારનારું બની ગયું કે ના બની ગયું? બની ગયું. એના આખા ભવના પાપને પ્રતિક્રમણ કરી અને છેલ્લેની કેમકે એને ખબર પડી ગઈ કે હવે મારી વિદાયનો સમય આવી ગયો છે. તો તમારામાંથી પણ શ્રાવક માટે સામાયિક અને પ્રતિક્રમણ શીખવું ભગવાને શું કીધેલું છે બોલો? કમ્પલસરી આવશ્યક કીધેલું છે. બસ એક શબ્દ યાદ રાખવાનો છે, એક પગલું ઉપડે અને જો જોયા વગર પગ મુકાય તો અંતો ક્રોડા ક્રોડ સાગરો પમના શું બંધાય છે? કર્મ બંધાય છે. દર 16 જીવે એકની પાસે શું હોય છે અને બાકીના પાસે શું હોય છે? કોઈ ભગવાનને પૂછ્યું, શું પૂછ્યું? ભગવાન તમે ભગવાન કેમ બન્યા? અને ભગવાને કીધું કે મેં જગતના સર્વ જીવો ઉપર શું કર્યો છે? પ્રેમ કર્યો છે. જૈનત્વનો સૌથી બેસ્ટ પાર્ટ એક જ છે, જૈનત્વનો સૌથી બેસ્ટ પાર્ટ એક જ છે કે લાસ્ટમાં ભગવાન કહે છે હું તને ભગવાન બનવાનો રસ્તો બતાવું છું. ભક્ત બનવાનો રસ્તો નહીં, હું તને અંતે ભગવાન બનવાનો રસ્તો બતાવું છું અને હું અને તું છેલ્લે ઇક્વલ છે. ઓકે, આ ભાવ તમારા સૌના હૃદયમાં ઉતરે એ જ. ગુરુદેવ મથેન વંદામી. ગુરુદેવ, સામાયિક અને મેડિટેશન આ બંને વચ્ચેનો ભેદ જાણો. સામાયિક અને મેડિટેશન બે આમ સિમિલર છે. મેડિટેશનમાં કોઈ પ્રતિજ્ઞા નથી હોતી કે હું પાપ નહીં કરું, પ્રતિજ્ઞા નથી હોતી, પણ પ્રવૃત્તિ પાપ ન કરવાની હોય છે. જ્યારે સામાયિકમાં પ્રતિજ્ઞા હોય છે, સાવજ્જમ જોગમ પચક ખામી, એટલે હું હવે 48 મિનિટ સુધી કોઈ પણ જાતના પાપ નહીં કરું. તો આ બેમાં ફરક શું? તમને ખાલી કહી દઉં કે તમે જે શર્ટ પહેરેલો છે એ તમારી સાઈઝનો ફિક્સ સીવેલો છે, એટલે ગમે એટલો પવન આવશે ને તો પણ ઉડી નહીં જાય, કેમકે તમારી સાઈઝમાં ફિક્સ થઈને સિલાઈ થઈ ગઈ છે. તો તમે હમણાં એકાદું કપડું આમને ઉપર નીચે અમારી પછાડીની જેમ ઉડી લીધેલું હોય ખાલી, તો પવન આવે તો શું થઈ શકે? ઉડી પણ શકે. એમ પ્રતિજ્ઞાપૂર્વક જો પાપ છોડ્યા હોય ને તો ગમે એવી સિચ્યુએશન આવે ને તો પણ તમે પાપ કરો નહીં, પણ જો પ્રતિજ્ઞા ન હોય તો શું થઈ શકે? પાપ થઈ પણ શકે. એટલે સામાયિકમાં અને મેડિટેશનમાં ફરક એક જ છે. મેડિટેશન એ પ્રતિજ્ઞા વગરની પ્રવૃત્તિ છે અને સામાયિક
એ પ્રતિજ્ઞાપૂર્વકની મેડિટેશન પ્રવૃત્તિ છે. આટલો જ ફરક છે. બંનેમાં મેડિટેશન છે પણ ફરક આટલો જ છે. એકમાં પ્રતિજ્ઞા પાપને છોડવાની છે, એકમાં પ્રતિજ્ઞા વગર છે. તો બેસ્ટ શું? તો બેસ્ટ શું? પ્રતિજ્ઞા સાથેનું મેડિટેશન. ઓકે, અને આજે કલાકની પ્રતિજ્ઞા લઈ શકશો તો ક્યારેક અમારી પાસે આવીને ઉભા રહેશો, લાઈફ ટાઈમની પ્રતિજ્ઞા કરાવો નહીં.